ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રીમાન ધર્મેન્દ્રભાઈ શાહ, મારા સાથી સાંસદ કિરીટભાઈ સોલંકી, શ્રી એચ એસ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, મારા મતક્ષેત્રના ધારાસભ્યો શ્રી હર્ષદભાઈ, જીતુભાઈ, અમૃતભાઈ ઠાકર, મણિનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ડેપ્યુટી મેયર ઘાટલોડિયાના શ્રીમાન જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શ્રી દિવાનભાઈ દાણી, ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી અને મારા મિત્ર ભાઈ કેસી પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, અને આજ આ કાર્યક્રમમાં આવ્યા ઉપસ્થિત ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદાર ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર. મિત્રો, આજે લગભગ અમદાવાદ શહેરમાં ગાંધીનગર અને અમદાવાદની બાકી બે લોકસભા, ત્રણ લોકસભા ક્ષેત્રમાં 1900 કરોડ થી વધારે રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. નરેન્દ્રભાઈએ 2001 થી વિકાસ કેવો હોય, લોકાભિમુખ વિકાસ કેવો હોય અને સર્વાંગીણ વિકાસ કેવો હોય એની વ્યાખ્યા સમગ્ર દેશની અંદર પહેલીવાર ગુજરાતથી સ્થાપિત કરવાનું ચાલુ કર્યું. અને નરેન્દ્રભાઈએ ચાલુ કરેલી આ યાત્રા ચાહે ગુજરાત સરકાર હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, અવિરત રૂપે અત્યાર સુધી ચાલતી રહી. હમણાં નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર 1.25 લાખ ઘરોના નિર્માણ થયેલા ઘરોની ચાવી આપવાનો કાર્યક્રમ એક જ દિવસે 1.25 લાખ લોકોને ઘરનું ઘર એક જ કાર્યક્રમથી. જ્યારે કોંગ્રેસે સરકાર હતી ને ત્યારે 100 ફ્લેટ આપે તો એ 10,000ની ભીડ ભેગી કરતા હતા. નરેન્દ્રભાઈ 1.25 લાખ ઘર આપી દીધા અને આજે ગરીબો ઘરની અંદર રહેવા જતા. વિકાસની એક નવી કલ્પના નરેન્દ્રભાઈએ ગુજરાતથી પ્રસ્થાપિત કરી અને એ જ ગુજરાત મોડેલના આધાર પર દેશની જનતાએ નરેન્દ્રભાઈને દેશનું સુકાન આપ્યું, દેશના વડાપ્રધાન બન્યા. અને 10 જ વર્ષની અંદર સમગ્ર દેશને હરેક ક્ષેત્રની અંદર કઈ રીતે ઊંચાઈઓ પર લઈ જાઓ એનું સંપૂર્ણ આયોજન કર્યા પછી 10 વર્ષ જ્યારે સમાપ્ત થયા, આ દેશના 130 કરોડ નાગરિકોના મનમાં વિશ્વાસ છે કે 2047માં સમગ્ર દુનિયામાં ભારત નંબર 1 પર છે એ ભારતના નાગરિકો. અને આ સંકલ્પની પાછળ આયોજન કરવાની અદ્ભુત ક્ષમતા અને આયોજનને ક્રિયાન્વયનથી જમીન પર ઉતારવાની મહેનત, આ ત્રણેય નરેન્દ્રભાઈને ઈશ્વરે આપ્યું છે. અને એના પરિણામ સ્વરૂપે આજે 11મા નંબર પર જે અર્થતંત્ર ભારતનું હતું એ 10 જ વર્ષમાં
પાંચમા નંબર પર પહોંચ્યો અને નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં આપણે દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી બની જઈશું, એમાં કોઈ શંકા નથી. આ ભૂતપૂર્વ પરિવર્તન નરેન્દ્રભાઈ દેશની સામે ન કેવળ મૂક્યું અને ચરિતાર્થ કરીને બતાવ્યું. મિત્રો, એની સાથે સાથે અનેક એવા કામો જે સદીઓ સુધી કરતા. હમણાં જ નરેન્દ્રભાઈએ 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર શ્રી રામ મંદિરની અંદર રામલલ્લાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ પૂરું કર્યું. લગભગ 550 વર્ષથી દેશનો દરેક નાગરિક કાગ ડોળે રાહ જોતો હતો ક્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય. હું ને તમે બધા 22 જાન્યુઆરીએ એ ધન્ય પળના સાક્ષી બન્યા, સહભાગી બન્યા અને આજે સમગ્ર વિશ્વ અચંબિત થાય એવું સુંદર મનોહર રામલલ્લાની મૂર્તિ આ અયોધ્યામાં પ્રસ્થાપિત. આવા અનેક પ્રકારના કામોને નરેન્દ્રભાઈએ ગતિ આપી, દિશા આપી અને જે લક્ષ્યો માટે કોઈ વિચારવાની હિંમત ના કરે એવા લક્ષ્યોની પૂર્તિ કરવાનું કામ પણ નરેન્દ્રભાઈએ 10 વર્ષની અંદર કર્યું. મિત્રો, આ 10 વર્ષમાં તો 5 વર્ષ ખાડો ખોદવામાં ગયા હતા. કોંગ્રેસ આવો જે ખાડો ખોદીને ગયા હતા એ ખાડો પૂરતા પૂરતા 5 વર્ષ થયા. 5 વર્ષમાં પાયો નંખાયો અને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો એની પર ખૂબ દ્રુત ગતિથી. હું કાલે કર્ણાટક હતો, જાન્યુઆરી મહિનામાં દેશના 11 રાજ્યોમાં ગયો. દરેક રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે કોઈ સસ્પેન્સ નથી. ભારતીય જનતા પાર્ટીની 370 સીટો અને એનડીઓ 412. આ મૂળ સમગ્ર દેશ અને મિત્રો, આજે એક પ્રકારથી શુભ દિવસ છે. આજ મહર્ષિ દયાનંદની જન્મ જયંતિ. ગુજરાતના ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદે અનેક સદીઓથી વેદોના જ્ઞાન પર જે ધૂર પડી ગઈ હતી એને ખંખેરીને વેદોનું ફરી એકવાર પુનઃ પ્રતિષ્ઠા કરવાનું કામ મહર્ષિ દયાનંદ. સમગ્ર ઉત્તર ભારતમાં વ્યસન મુક્તિ, રાષ્ટ્રભક્તિ, આઝાદી, આપણી માતૃભાષા અને વેદોની તરફ પાછા વળવાની શરૂઆત એક પ્રચંડ આંદોલન દયાનંદ સરસ્વતીએ ચલાવ્યું. આ દયાનંદની જન્મ જયંતિ આજ હું એ તબક્કે દયાનંદ સરસ્વતીજીને મનપૂર્વક શ્રદ્ધાંજલિ આપી એમને યાદ કરવા માંગુ છું. મિત્રો, આજે ગાંધીનગર અને અમદાવાદની બંને લોકસભામાં ઈડબ્લ્યુએસ આવાસનો ડ્રો થયો. લગભગ 44 પ્રકલ્પ 891 કરોડ રૂપિયાનું લોકાર્પણ થયું. 26 પ્રકલ્પ 1058 કરોડ રૂપિયા એનું ભૂમિપૂજન થયું અને કુલ મિલાકર 1950 કરોડ રૂપિયાના કામોની શરૂઆત થઈ.
અને આમાંથી ગાંધીનગર ક્ષેત્રની અંદર 1000 કરોડ ના કામ થયા. હમણાં હું ખરતેજમાં એક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કરીને આવ્યો. એક દાતાએ આખું બિલ્ડિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને બનાવી આપ્યું અને જે પ્રકારનું આધુનિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે એનાથી મને વિશ્વાસ છે કે જે લોકોને ઈડબ્લ્યુએસ આવાસ તો મળી ગયા પરંતુ સ્વાસ્થ્યની સેવાઓ નથી એને પોતાની આજુબાજુમાં થલતેજ ક્ષેત્રની અંદર 25,000 ઈડબ્લ્યુએસ આવાસ બન્યા. 25,000 આ 25,000 નાગરિકોને મફત આરોગ્યની સંપૂર્ણ સારવાર ત્યાં આગળ મળે એવી બધી વ્યવસ્થાઓ મેં જોઈ છે. ત્યાં આગળ ખાલી આંખના ચશ્મા ઉતારવાનું મશીન અને MRI નહોતું. મેં આવતા આવતા એક દાદાને વાત કરી, એમને MRI મશીન અને આંખના ચશ્મા ઉતારવાનું મશીન પણ આપવા દીધા. અને મેયર સાહેબ બેઠા છે, હું વિનંતી કરવા માંગુ છું, MRI મશીન આવે તો એના માટેનો સ્ટાફ અને આંખના મશીન માટે આઈ સ્પેશિયાલિસ્ટની જગ્યા પણ ત્યાં ઊભી કરજો. તો છેક પશ્ચિમમાં જે રહેતા લોકો છે એમને VS સુધી જવું ના પડે અને મફત સારવાર એમના ઘર આંગણે મળી જાય એવી સંપૂર્ણ વ્યવસ્થા. સ્લમના પુનઃવિકાસ માટે રામાપીના ટેકરાના ઝુંપડપટ્ટીમાં એકદમ મન ખુશ થઈ જાય એવા આવાસનું આ લોકાર્પણ છે. હું 1983 થી ભાજપના સંગઠનનું કામ કરવા માટે સાયકલ લઈને આ ટેકરા પર જતો હતો. આજ હું એમને મળ્યો અને એમના નવા ઘર જોઈ મને પણ હૃદયમાં ખૂબ ખૂબ શાંતિ અને આનંદ થયો. એક બાળક ઝૂંપડપટ્ટીના વાતાવરણમાં ઉછરે અને એક બાળક સારા ઘરમાં ઉછરે તો એ બાળકના જીવનમાં કેટલું બધું પરિવર્તન આવે એની કલ્પના તો જે ઝૂંપડપટ્ટીમાં રહેતું હોય ગરીબ મા બાપ હોય.